હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં જે ચેપ્ટર સ્ટાર્ટ કરેલો તો એના શરૂઆતના જે ઉપયોગી હોય એવા ચાર પાંચ શબ્દ જે છે એના વિશે ચર્ચા કરેલી હતી, અને જે વૈજ્ઞાનિકો જે છે એને જીનેટિક્સમાં ફાળો આપેલો છે એના વિશે આપણે જોયું હતું. હવે આગળ જે મેઇન ચેપ્ટરની શરૂઆત થાય છે ત્યાંથી મેન્ડલ જે છે આપણે કીધું આગળ એ પ્રમાણે મેન્ડલ જે છે એ ફાધર ઓફ જીનેટિક્સ છે, મતલબ કે એનો જીવવિજ્ઞાનમાં જીનેટિક્સ જે છે એ ફિલ્ડમાં ખૂબ જ મોટું પ્રદાન છે. તો એણે એવા કયા કયા કાર્ય કરેલા હતા, એનો શું પ્રયોગ કરેલો હતો, અને પ્રયોગ કરવા માટે જે છે એને કઈ કઈ શરતોનો ઉપયોગ કરેલો હતો એના વિશે આપણે આજે ચર્ચા કરવાનું છે. એટલે આજનો આપણો મુદ્દો જે છે મેન્ડલનો પ્રયોગ. બરાબર, તો મેન્ડલ જે છે એણે જે જે પ્રયોગો આપેલા છે પ્રયોગોમાં એણે કયા કયા નિયમો લીધેલા હતા, અને પ્રયોગ જે છે એમાં એણે કયા કયા પેઢીનો અભ્યાસ કરેલો છે, અને પેઢી માટે કઈ વનસ્પતિ જે છે એનો ઉપયોગ કરેલો છે એના વિશે આપણે આજે જોવાનું છે. એટલે સૌથી પહેલા જે જો મેન્ડલના પ્રયોગ, એમાં મેન્ડલના પ્રયોગ જે છે એના માટે સૌથી પહેલા એને કઈ વનસ્પતિ જે છે એના પ્રયોગો કરેલા, એમાં આવશે બગીચાના વટાણા પર પ્રયોગો કર્યા. બગીચાનો ભાગ હતો, બગીચામાં વટાણાના જે છે હજારો છોડ ઉછેરી અને એ છોડ જે છે સાતેક વર્ષ સુધી જે છે એના પ્રયોગો કરેલા હતા, અને સાતેક વર્ષ સુધીના પ્રયોગો જે છે એના પરથી એને આ જીનેટિક્સ જે છે એનો પાયો નાખેલો હતો. તેમાં સૌથી પહેલી બાબત જે છે આવશે બગીચાના વટાણા જે છે ગાર્ડન પી તરીકે જે ઓળખાય એના ઉપર એના સૌથી પહેલા પ્રયોગ કરેલા હતા, અને પ્રયોગ જે છે એમાં કઈ કયા વટાણા જે છે એનો જાતિ ઉપયોગ કરેલો હતો, તેમાં આવશે બગીચાના વટાણાનું વૈજ્ઞાનિક નામ. સૌથી પહેલી બાબત કે જે વટાણાનો ઉપયોગ કરેલો હતો અને જેના પર પ્રયોગો કર્યા, બરાબર, એ વટાણાનું નામ હતું પિઝમ સેટાઇવમ. એટલે સૌથી અગત્યની બાબત મેન્ડલે જે વનસ્પતિ બરાબર જે છોડ સિલેક્ટ કરેલો હતો એ વટાણાના છોડ જે છે એનું વૈજ્ઞાનિક નામ શું હતું, તો પિઝમ સેટાઇવમ. આગળ આવી ગયું પ્રમાણે તમે જાણો છો કે આ એક સાયન્ટિફિક નામ છે, અને સાયન્ટિફિક નામ જે છે એમાં સૌથી પહેલો હોય એ પ્રજાતિ હોય, બીજો ભાગ જે છે જાતિ. એટલે પિઝમ સેટાઇવમ નામની જાતિ જે છે એના વટાણાનો એનો ઉપયોગ કરેલો. હવે મેઇન પ્રશ્ન એ થાય કે એને શું કામ વટાણા જે છે એને પ્રાયોરિટી આપે, બરાબર, એના વૈજ્ઞાનિક જે છે એમાં ઘણા બધા જે છે વનસ્પતિમાં ઉપયોગ કરી શકે, પણ એને સૌથી પહેલા પ્રાયોરિટી જે છે વટાણાના છોડને શું કામ એમ, એના માટેના કેટલાક કારણો, એટલે એના પછી મુદ્દો થશે. શા માટે વટાણાના છોડની પસંદગી, વટાણાનો છોડ જે છે પસંદ કરવા માટેના ઘણા બધા કેટલાક રીઝન હતા, એ રીઝન જે છે આપણે જોઈએ. તો સૌથી પહેલો જે છે સિમ્પલ અને બહુ સાદું કારણ જે છે કે વટાણાના છોડને સરળ રીતે કોઈ પણ જગ્યાએ ઉગાડી શકાય છે. આ પહેલું કારણ, બહુ સિમ્પલ બાબત છે કે કોઈ પણ વનસ્પતિ જે છે એ વનસ્પતિ માટે એક ચોક્કસ પર્યાવરણની જરૂર પડે ઉગાડવા માટે, ઉછેર કરવા માટે. તો સૌથી પહેલી બાબત જે છે હતી કે આ વટાણાના છોડ જે છે એ બધી જગ્યાએ કોઈમાં કોઈ અલગ પ્રકારની ખાસિયત ધરાવતું કોઈ વાતાવરણ પર્યાવરણ જે છે એની જરૂર નહોતી, એટલે એના માટે એને કોઈ સ્પેશિયલ લેબોરેટરીની જરૂર નહોતી પડી, બરાબર. એ જે જગ્યાએ જે ચર્ચમાં પાદરી હતા, બરાબર, એ ચર્ચના ગાર્ડનમાં જે છે એને આ વટાણા જે છે ઉગાડ્યા અને એના પર પ્રયોગો કર્યા. એટલે સૌથી પહેલું કોઈ સ્પેસિફિક જે છે એને લેબોરેટરીનો ઉપયોગ નહોતો કરવો પડ્યો, એના માટે એ જે છે બગીચાના વટાણાને ઉપયોગ કર્યો, કારણ કે કોઈ પણ જગ્યાએ ઉગાડી શકાય એવા. બીજું કારણ થશે વટાણાના છોડનું આ
आयुष्य ओछू होवाथी तेनी पेढ़ीओमां अभ्यासमां सरळता रहे छे। बीजु कारण વટાણાનો છોડ જે છે બરાબર 1-5-7 મહિના જે છે ત્યાં સુધીમાં એની પેઢી જે છે પૂરી કરી શકે, મતલબ કે એનું આયુષ્ય બહુ ઓછું છે બરાબર। તો એક વટાણાની પેઢી જે છે બરાબર જેમાં વટાણાનો છોડ ઉગશે, ઉગે પછી પુખ્ત પામે, પુખ્ત થાય એટલે એનામાં ફળ આવે, ફળમાંથી બીજ લઈએ, એ બીજને પાછા બીજી જગ્યાએ વાવો, એ ફરીથી પાછા ઉગે, એમાં પાછા કયા લક્ષણો આવે, આ બધું જોવા માટે ઘણો બધો વચ્ચે જે સમયગાળો જોઈએ। તો સ્વાભાવિક છે કે એવી કોઈ વનસ્પતિ જે છે સિલેક્ટ કરવી જોઈએ કે જેના લીધે એને ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ જે છે પેઢીઓને મળે, એટલે એને જે વનસ્પતિ જે છે એનો ઉપયોગ કર્યો એનું છોડનું આયુષ્ય ઓછું હતું। આયુષ્ય મતલબ કે કુદરતી એનું જે છે જીવનકાળ, ત્યાં સુધીમાં એનું જીવનકાળ પૂરું થવાનું છે। એટલે સ્વાભાવિક છે કે એક પેઢી પછી બીજી પેઢી પછી ત્રીજી પેઢી એ અભ્યાસ કરવા માટે જે છે એનામાં સરળતા પ્રાપ્ત થાય। બીજું કારણ, ત્રીજું કારણ થશે વટાણામાં મોટા ભાગે વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે। આ સૌથી અગત્યનું વટાણાના છોડ પસંદ કરેલો છે, તો વટાણાના છોડને પસંદ કરવા પાછળનું એક બીજું કારણ હતું કે વટાણાના છોડમાં વિરોધાભાસી લક્ષણો વધારે છે। મતલબ શું વિરોધાભાસી છે, મતલબ બે જુદા જુદા કે વટાણાના છોડ જે છે એમાં એવા ઘણા બધા લક્ષણો છે કે જે લક્ષણોમાં આપણે બે ઓપ્શન જે છે આપી શકીએ, જેમ કે વટાણાના ઊંચા છોડ પણ જોવા મળે, વટાણાના નીચા છોડ પણ જોવા મળે, વટાણા જે છે એના બીજ જે છે એ પીળા પણ હોઈ શકે, એના બીજ લીલાય હોઈ શકે, વટાણાની જે ફળ જે શીંગ કહે છે એટલે શીંગનો આકાર જે છે અલગ અલગ હોઈ શકે, ફૂલેલી શીંગ પણ હોય છે અને સંકોચાયેલી જે છે એ શીંગ પણ જોવા મળે, શીંગના આકારમાં પણ તફાવત હોય છે, જેમ કે એનો શીંગનો આકાર જે છે એ આગળ જે કીધી પ્રમાણે સંકોચાયેલી ફૂલેલી અથવા શીંગ જે છે એની અંદર રહેલા વટાણા મતલબ બીજ, બીજના આકાર જે છે માં લીલો પીળવા રંગની વિવિધતા જોવા મળે, એનું પુષ્પનું સ્થાન હોય તો પુષ્પના સ્થાનમાં વિવિધતા જોવા મળે, કક્ષીય સ્થાને પુષ્પ હોય છે અથવા તો અગ્રીય સ્થાને પુષ્પ હોય છે, આવા ઘણા બધા લક્ષણોમાં વિવિધતા હોવાને લીધે બરાબર બે વિરોધાભાસી ઓપ્શન પડ્યા છે કે વટાણાના બે છોડ જે છે એમાં અલગ અલગ લક્ષણ જોવા મળે, એટલે એના પરથી એને સરખામણી કરી અને એનું રિઝલ્ટ આપવામાં બહુ સરળતા રહે। સ્વાભાવિક છે એટલે આવા બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા એમાં ઘણા બધા લક્ષણો હોવાને લીધે એના તારણ જે છે એમાં ખૂબ એને સરળતા મળ્યા, વિરોધાભાસી લક્ષણ હોવાના લીધે એને જે છે ઉપયોગ કરી અને એના પરથી એના તારણ આપવામાં મદદ મળી। ચોથું કારણ જે છે અગત્યનું, વટાણાના છોડમાં સ્વફલન થઈ શકે છે તથા તેની પછીની સંકર પેઢી પણ ફળદ્રુપ હોય છે। આ બીજું કારણ કે વટાણાના છોડમાં સ્વફલન થઈ શકે, બરાબર વટાણાના છોડમાં સ્વફલન થઈ શકે એનો મતલબ શું કે વટાણાના છોડ જે છે એમાં પુષ્પ આવશે ત્યારે પુષ્પમાં કુંકેસર અને સ્ત્રીકેસર એવા બે ભાગો પુષ્પના મહત્વના, બરાબર જે લિંગી પ્રજનન માટે ખૂબ જ અગત્યના છે। તો લિંગી પ્રજનન માટેના બે ભાગ હોય કુંકેસર અને સ્ત્રીકેસર, એમાં એક અગત્યની લિંગી પ્રજનનની પ્રક્રિયા વનસ્પતિમાં જરૂરી છે પરાગનયન, આ પરાગનયન થાય તો જ એની પછીની પેઢી ઉદભવે, બરાબર એટલે આપણે કોઈ પણ વનસ્પતિ જે છે એમાં લિંગી પ્રજનન કરાવવું હોય, ઇચ્છિત કોઈ પણ લક્ષણ મેળવવો હોય તો આપણે કૃત્રિમ સંકરણ કરવું પડે, કૃત્રિમ સંકરણ તો આમાં છે જ તે પોસિબલ, બરાબર પણ એની પછીની પેઢી મેળવવા માટે જો આપણે કંઈ ન કરીએ તો ઓટોમેટિક એની એની જે છે પુંકેસરની પરાગરજ જે છે એના સ્ત્રીકેસરના પરાગરજન પર સ્થાપિત થઈ શકે, આ જે પ્રક્રિયા જે છે એને કહેવાય સ્વફલન। સ્વફલન કરવાથી અથવા તો પરફલન અથવા તો કૃત્રિમ સંકરણ કરીએ અને એનાથી જે બીજ મળે મતલબ એની પછીની પેઢી મળે, એ પછીની પેઢી પણ પાછી ફળદ્રુપ છે, ફળદ્રુપ મતલબ એમાં પ્રજનન ક્ષમતા છે, એ પછીની પેઢી પણ જે છે આગળ ઉગી શકે અને એ પણ નવા બીજનું નિર્માણ કરી શકે। આ સૌથી અગત્યનો મુદ્દો બરાબર કે વનસ્પતિ જે છે ઘણી બધી વનસ્પતિ અથવા તો એવા સજીવો છે કે જેમાં આપણે સંકરણ કરીએ અને એની હાઇબ્રિડ જાતિ મેળવીએ, તે હાઇબ્રિડ જાતિમાં પછી પ્રજનન ક્ષમતા નથી હોતી,
બરાબર કે એ વંધ્ય જાતિ બની જાય પણ વટાણાના છોડમાં એવું નથી કે આપણે અલગ અલગ જે છે બે લક્ષણોના સંકરણ દ્વારા જે નવી સંકર પેઢી નિર્માણ કરશો એ સંકર પેઢી પણ પાછી ફળદ્રુપ છે મતલબ એમાં પણ પ્રજનન ક્ષમતા છે પોતાની જાતે સ્વફલન કરી શકે અને એ પોતાની પછીની પેઢી જે છે નિર્માણ કરી શકે આ બધા કારણો હોવાના લીધે બરાબર મેઈન જે છે ફરીથી પાછા ટૂંકમાં જોઈ લે જેમ કે સૌથી પહેલા છે એની કોઈ જગ્યા જે છે ફિક્સ હોય એ જરૂર નથી કોઈ પણ જગ્યાએ ઉછેરી શકાય બીજું છે છોડ જે છે એની લાઈફ ટાઈમ જે છે એ બહુ ઓછી છે બરાબર એટલે એની પછીની પેઢીનો આપણે અભ્યાસ સરળતાથી કરી શકીએ ત્રીજું એમાં વિરોધાભાસી લક્ષણો ઘણા બધા છે લક્ષણો વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે જે લક્ષણો જે છે એના લીધે એને પ્રયોગ કરવામાં સરળતા મળી અને ચોથું સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં સ્વફલન થઈ શકે છે બરાબર અને એના પછી જે સંકર પેઢી હાઇબ્રિડ જાતિ નિર્માણ થાય છે એમાં પણ ફળદ્રુપતા હોય છે મતલબ એ પ્રજનન ક્ષમતા ધરાવે છે આ બધા કારણો હોવાના લીધે એને સૌથી પહેલી પ્રાયોરિટી જે છે એને બીજન સદાય નામની જાતિ વટાણાના છોડ જે છે એને પસંદ કરવો બરાબર હવે આ બધા બાબત જે છે એના પછી જોઈએ કે વટાણાના છોડમાં સંકરણ કરવા માટે બરાબર એને કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી મતલબ કે જે આગળ મેં વાત કરી પરાગનયન તો પરાગનયનની કેટલીક એવી પદ્ધતિ છે કે જેમાં કૃત્રિમ સંકરણ કરવું હોય તો કેટલીક પદ્ધતિની જરૂર પડે એના વિશે ચર્ચા કરી લઈએ જો વટાણામાં આપણે કોઈ પણ નવું લક્ષણ જે છે ઉમેરવું હોય તેના માટે જરૂર પડશે કૃત્રિમ સંકરણ સંકરણ છે એટલે સ્વાભાવિક છે કે એમાં હાઇબ્રિડાઇઝેશન થાય મતલબ કે બે અલગ અલગ જે છે લક્ષણોને આપણે ભેગા કરવાના છે કૃત્રિમ સંકરણ કરવા માટે મુખ્ય બે પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય બે પદ્ધતિ કઈ છે એનો જેણે આમાં પ્રયોગમાં ઉપયોગ કરેલો તો એક પ્રયોગ જે છે એના નામ જોઈ લે કૃત્રિમ સંકરણમાં સૌથી પહેલો પદ્ધતિ જે છે આવશે વંધ્યીકરણ એટલે કે ઇમેસ્યુલેશન બીજું છે બેગિંગ પદ્ધતિ ગુજરાતીમાં થશે કોથળી ચડાવવી બે મેઈન પદ્ધતિ છે કોઈ પણ વનસ્પતિ જે છે બરાબર એના પુષ્પોમાં અમારે કૃત્રિમ સંકરણ કરવું હોય મતલબ કે આપણે જે ઈચ્છિત પરાગરજ હોય એને એમાં દાખલ કરીને એમાંથી કોઈ નવી જાતિનું નિર્માણ કરવું હોય બરાબર સ્વફલન થાય છે તો કુદરતી રીતે થાય છે પણ આપણે કૃત્રિમ સંકરણ કરાવવું હોય કૃત્રિમ સંકરણ કરાવવા માટે મુખ્ય બે પદ્ધતિનો ઉપયોગ થાય બે બંને પદ્ધતિનો અર્થ શું છે બરાબર એ આપણે આગળના ચેપ્ટર જે છે બીજું ચેપ્ટર છે એમાં પણ ભણવાનું આવે છે જેમાં આપણે અત્યારે બહુ ટૂંકમાં જોઈ લે કારણ કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તેણે આ બધા પ્રયોગો કરેલા છે એમાં સૌથી પહેલું છે બંધીકરણ અથવા તો ઇમેસ્યુલેશન ઇમેસ્યુલેશન જે છે એનો મતલબ શું થાય જો બહુ ટૂંકમાં અર્થ નર પુષ્પના અથવા તો પુષ્પના નર લિંગી ભાગ પુંકેસર કહે છે પુંકેસર ને ચીપિયા વડે પુષ્પમાંથી દૂર કરવાની પ્રક્રિયા શબ્દ લેવો પડશે ખાસ કરીને દ્વિલિંગી પુષ્પનો મતલબ શું થશે તો કે જે પુષ્પમાં એક જ પુષ્પની અંદર પુંકેસર પણ હોય અને સ્ત્રીકેસર પણ હોય બંને સાથે હોય મતલબ કે એનો નર પ્રજનન ભાગ પણ છે અને માદા પ્રજનન ભાગ બંને એક સાથે છે એ બંને ભાગ સાથે છે હવે આપણે જ્યારે કૃત્રિમ સંકરણ કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે એનો એની લીલી પરાગરજ એમાં એમાં સ્થાપિત થઈ જાય તો સ્વફલન થઈ જાય આપણે સ્વફલન નથી કરાવવું એની એની પરાગરજ જે છે એમાં એમાં સ્થાપિત ન થાય એના માટે આપણે જે વનસ્પતિની પોતાની પરાગરજ છે પુષ્પની એને ત્યાંથી દૂર કરવી પડે દૂર કરવા માટે આપણે પુષ્પમાંથી બધા પુંકેસર વાળા ભાગ જે છે એને સ્ત્રીકેસરને કોઈ નુકસાન ન થાય એ રીતે ચીપિયા દ્વારા કાઢી નાખવામાં આવે આ જે પુંકેસરને દૂર કરવાની પદ્ધતિ એને કહેવાય વંધ્યીકરણ અથવા તો ઇમેસ્યુલેશન એટલે બહુ સિમ્પલ જો આકૃતિ દ્વારા સમજીએ તો કોઈ પણ એક પુષ્પ છે ઉદાહરણ તરીકે આ પુષ્પ વાળા ભાગ જે છે એમાં પુંકેસર ને સ્ત્રીકેસર વાળા ભાગ જે છે એ દર્શાવેલા છે એમાં દાખલા તરીકે આ જે ભાગ જે છે એ થશે વનસ્પતિમાં પુંકેસર આ જે ભાગ જે છે એ થશે સ્ત્રીકેસર એની સંખ્યા જે છે અલગ અલગ પુષ્પમાં અલગ અલગ હોય છે હવે
પરાગનયનની પ્રક્રિયા શું છે? તો કે પરાગનયન દ્વારા પુંકેસર જે છે એની પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજ અલગ અલગ વાહકો દ્વારા સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થાય અને ત્યાંથી એના આગળ જે છે ફલનની પ્રક્રિયા થાય. આ એક સામાન્ય કુદરતી સ્વફલનની પ્રક્રિયા છે. હવે આમાં શું કરવાનું છે? આપણે કે વનસ્પતિમાં સ્ત્રી કેસર વાળો ભાગ જે છે એમને રહેવા દેવાનો છે અને પુંકેસર વાળા ભાગને કાઢી નાખવાના છે. પુંકેસર વાળા ભાગ જે છે એને કાઢી નાખે મતલબ કે પુંકેસર વાળા ભાગને દૂર કરવાની પ્રક્રિયા. દૂર કરી દેવામાં આવે, પુંકેસર વાળા ભાગને દૂર કરો એટલે વનસ્પતિમાં સ્વફલન થતું અટકાવી શકાય છે. કોના દ્વારા? ઇમેસ્ક્યુલેશન દ્વારા. આગળ કે સૌથી પહેલા ઇમેસ્ક્યુલેશન નો મતલબ શું? ઇમેસ્ક્યુલેશન એટલે પુષ્પ કોઈ પણ હોય એવું પુષ્પ જેમાં પુંકેસરે હોય સ્ત્રીકેસરે હોય નર પ્રજનન ભાગ પણ હોય માદા પ્રજનન ભાગ હોય નર પ્રજનન વાળા ભાગને ચીપિયા દ્વારા કાઢી નાખવાની પ્રક્રિયા. શું કામ કાઢી નાખીએ છીએ? અને એની પરાગરજ એમાં એમાં સ્થાપિત નથી થવા દેવી. બરાબર, નથી થવા દેવી જે છે. એનાથી શું ફાયદો થશે? તો કે પુંકેસરને કાઢી નાખવામાં આવે એટલે ખાલી સ્ત્રીકેસર વધે. સ્ત્રીકેસર વાળા ભાગ જે છે એમાં બીજી કોઈ પરાગરજ જે આપણે ઈચ્છિત દાખલ કરવી છે કરી શકીએ. આની આ પરાગરજ એમાં દાખલ નથી થવા દેવી. મતલબ કે ઇમેસ્ક્યુલેશન દ્વારા સ્વફલન થતું અટકાવી શકાય. ઇમેસ્ક્યુલેશન નો મતલબ શું છે? તો પુંકેસર કાઢી નાખવા. એનાથી ફાયદો શું થાય? સ્વફલન થતું અટકાવી શકાય. સ્વફલન શું કામ અટકાવીએ છીએ? કારણ કે આપણે આમાં ઈચ્છિત પરાગરજ દાખલ કરેલી છે. આપણે સંપૂર્ણ જાતિ મેળવી છે એટલે બહારથી નવી કોઈ પરાગરજ જે છે દાખલ કરવાની છે જે આપણે ઈચ્છીએ છીએ તે. એટલે આ થઈ ગઈ પહેલી પદ્ધતિ, નંદીકરણ. બીજું છે પેગિંગ પદ્ધતિ. પેગિંગ પદ્ધતિ જે છે શું છે? જો સિમ્પલ બેગિંગ પદ્ધતિ જે છે એનો મતલબ હું સિમ્પલ બેગિંગ એટલે કોથળે અર્થ શું થશે? તો કે વનસ્પતિ માં પુષ્પના સ્ત્રી કેસરને અનિચ્છિક પરાગરજ થી બચવા માટે કોથળી દ્વારા છંટકાવ કરવાની છે તો જ આપણને એનું અપેક્ષિત પરિણામ મળે. પણ જ્યારે આપણે સ્ત્રીકેસર વાળા ભાગને ખુલ્લું રાખી દઈએ તો પવન દ્વારા કે કોઈ પણ બીજા બધા પરાગ વાહકો દ્વારા પક્ષી દ્વારા બીજી કોઈ પણ અનિચ્છિત પરાગરજ જે આપણે ઈચ્છતા નથી એવી પરાગરજ પણ આમાં આવી શકે. તો એ પરાગરજમાં દાખલ થઈ જાય તો આપણે જે અપેક્ષિત પરિણામ મળવું છે બરાબર એ મળશે નહીં. એટલે એ બીજી કોઈ પરાગરજ આ સ્ત્રીકેસર પર સ્થાપિત ના થઈ જાય એના માટે એને એક કોથળી વડે ઢાંકી દેવામાં આવે. કોથળી વડે ઢાંકવાની પ્રક્રિયા એને કહેવાય બેગિંગ પદ્ધતિ. એટલે બેગિંગ પદ્ધતિ જે છે એના દ્વારા આપણને ફાયદો શું થશે? તેના દ્વારા વનસ્પતિનું પરફલન અથવા તો અનિચ્છિક પરાગનયન અટકાવી શકાય છે. પરફલન જે છે થતું અટકી જાય, બહારથી કોઈ બીજી પરાગરજ જે છે દાખલ ના થઈ જાય બરાબર એના માટે એને કોથળી વડે ઢાંકી દેવામાં આવે. હવે આમાં કરવાનું શું છે? આપણે જો દાખલા તરીકે કોઈ પણ એક વનસ્પતિ છે એમાં આપણે જે ઈચ્છિત પરાગરજ જોઈએ પરાગરજને ત્યાં સ્થાપિત કરવાની છે તો જ આપણને એક સંકર જાત મળે. એને આપણે સંકરણ કહીએ છીએ. સૌથી પહેલું પુષ્પ જે સિલેક્ટ કર્યું છે એના પુંકેસર કાઢી નાખો. વધશે ખાલી સ્ત્રીકેસર. સ્ત્રીકેસરને કોઈ કોથળી વડે ઢાંકી દેવામાં આવે બરાબર. એક આગળ જે છે એને ઢાંકી દેવામાં આવે જેથી કરીને કોઈનો ભાગ નુકસાન ના થઈ રહે બરાબર. પછી આપણે જે પરાગરજને એમાં છાંટવાની છે એ પરાગરજને સિલેક્ટ કરી લઈએ. આપણે જે પરાગરજ લઈએ એ પરાગરજ જ્યારે મળી જાય ત્યારે કોથળી કાઢવાની છે એના પર પરાગરજનો છંટકાવ કરી દેવાનો અને ફરીથી પાછું બેગિંગ કરી દેવાનું. એટલે ફરીથી કોથળી જે છે એનું અંદર જે છે ઢાંકી દેવામાં આવે જેથી કરીને હવે પછી જે પરાગરજ અંદર દાખલ કરી છે એ પરાગરજ સ્ત્રીકેસરમાં જે છે સ્થાપન થઈ અને આગળની પછી જે પશુફલનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા આગળ વધીને આપણને જે પરિણામ મળવા આપણે માગીએ છીએ પરિણામ ઈચ્છિત પરિણામ મેળવી શકીએ. આવે ને પછી એટલે આખી પદ્ધતિ જે છે એમાં મેઇન બે સ્ટેપ છે. આના પરથી ક્વેશ્ચન પણ પૂછાય કૃત્રિમ સંકરણમાં કયા કયા સ્ટેપનો ઉપયોગ થાય. એક છે ઇમેસ્ક્યુલેશન અને બીજું છે પેગિંગ પદ્ધતિ. બેનો ફાયદો શું છે? તો કે ઇમેસ્ક્યુલેશનથી સ્વફલન થતું અટકાવી શકાય અને બેગિંગ પદ્ધતિ જે છે ગેઇટેનોગેમી નામની પદ્ધતિ પણ અટકાવી શકે. ગેઇટેનોગેમી જે છે
વિશે આગળ આવશે તમારે. એક જ વનસ્પતિ હોય પણ આ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગણ થાય, છોડ એનોય હોય પણ બે પુષ્પ અલગ અલગ હોય, એ પણ પ્રક્રિયાના દ્વારા અટકાવી શકાય, વિવિધ પદ્ધતિ દ્વારા એ જે છે અટકાવી શકાય. પણ આપણે આમાં આ બંને પદ્ધતિ શું કામ કરીએ છીએ, તો કે આપણે અમે એક ચોક્કસ પરાગરજને ચોક્કસ જે છે એ પુષ્પ પર સ્થાપિત કરવી છે, એટલે બીજી કોઈ પરાગરજથી બચવા માટે આ બંને પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવો પડે. કૃત્રિમ સંકરણ જે છે એની પદ્ધતિ, આ બધા સંકરણ પ્રયોગ કરવા માટે મેન્ડલે જે છે આ તકનીકનો એનો ઉપયોગ કરેલો. બરાબર, હવે એના પછી આપણે એક મુદ્દો આવેલો અહીંયા કે વટાણાના મોટા ભાગ જે છે એમાં વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણામાં જે જે લક્ષણો પર પ્રયોગો કર્યા હતા એવા ટોટલ લક્ષણો 7 હતા. એ 7-7 લક્ષણો કયા હતા અને 7-7 લક્ષણો જે છે એમાં વિરોધાભાસી લક્ષણ કયા હતા, બરાબર. અને વટાણાનો છોડ જે છે, બરાબર, અહીં આવી ચૂક્યો વટાણાનો છોડ બીજમ સદાય જેમાં ટોટલ 7 રંગસૂત્રો, 7 જોડ રંગસૂત્રો આવેલા છે, 7 જોડ રંગસૂત્રો, 2n is equal to 40. વટાણા જે છે એના દેહી કોષ કોઈ પણ હોય પણ ટોટલ 2n બરાબર 14 થાય, મતલબ કે અડધો ભાગ જે છે એમાં 7 જે છે રંગસૂત્ર આવેલા, રંગસૂત્રની જોડ ગણીએ તો 14 થશે. ટોટલ રંગસૂત્રો કેટલા છે? 7. 7 રંગસૂત્ર આવેલા છે. એ 7-7 રંગસૂત્રોમાંથી કયા રંગસૂત્રનું કયું લક્ષણ જે છે ઉપયોગમાં લીધેલ હતું એ લક્ષણ જે છે પૂછાય છે, એના પછી ટૂંકમાં ટેક્સ્ટમાં પૂછા બોક્સ જોઈ લેજો. પછી અહીં દર્શાવેલું છે મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ વટાણાના છોડના જે વિરોધાભાસી લક્ષણો જે છે એના વિશેની માહિતી. બરાબર, અહીંયા 7-7 લક્ષણો દર્શાવેલા છે. આ બધા એક એક લક્ષણો વિશે મેન્ડલે જે છે પ્રયોગ કરેલો, આપણે કયો પ્રયોગ કરેલો છે આપણે આગળના લેક્ચરમાં ભણવાના છે, કે એક સંકરણનો પ્રયોગ જે છે આમાં બધામાં કરેલો હતો. પણ એમાં કયા કયા લક્ષણનો ઉપયોગ કર્યો હતો? સૌથી પહેલો ક્વેશ્ચન થાય ટોટલ અને કેટલા જે છે વટાણાના છોડમાં વિરોધાભાસી લક્ષણ આવેલા છે, તો ટોટલ થશે 7. આ 7 લક્ષણો આવેલા છે. 7-7 લક્ષણોમાં બધામાં દરેક લક્ષણમાં બે બે ઓપ્શન છે, બરાબર, એટલે એમાં વિરોધાભાસી લક્ષણ છે. જેમ કે પ્રકારની ઊંચાઈ, વટાણાના છોડ બે પ્રકારના હોય, ઊંચો છોડ પણ હોય નીચો છોડ પણ હોય, અને વટાણામાં પ્રકારની લંબાઈ નક્કી કોણ કરે, પ્રકારની લંબાઈ જે છે ઊંચાઈ નક્કી કોણ કરે, તેના માટેનું જનીન આવેલું છે એના 4 રંગસૂત્ર. બરાબર, રંગસૂત્ર યાદ રાખવાના છે. ટોટલ 1-7 રંગસૂત્ર હોય એમાં એને જે જે લક્ષણોનો અભ્યાસ કર્યો તે કયા રંગસૂત્ર પર આવેલા છે, ચોથા રંગસૂત્ર જે છે એમાં આવેલું જનીન આ લક્ષણ માટે જવાબદાર છે. બીજું છે પુષ્પનો રંગ. વટાણામાં જે પુષ્પ આવે છે પુષ્પ બે આકાર, બે અલગ અલગ રંગના હોય, એક જે જાંબલી પર્પલ કલરના પુષ્પ હોય, બીજા છે સફેદ. જો એક જ છોડ છે પણ એમાં પુષ્પ બે અલગ અલગ રંગના છે, એક જે છે એમાં જાંબલી રંગના હોય અને બીજામાં પાછા સફેદ રંગના હોય. આ જે રંગ માટે જવાબદાર જનીન ક્યાં રંગસૂત્ર પર હોય, તો એ છે પહેલા રંગસૂત્રમાં. પહેલા રંગસૂત્રમાં એના માટેનું જનીન આવેલું છે. ત્રીજું છે પુષ્પનું સ્થાન, એટલે પુષ્પ કઈ જગ્યાએ આવેલું છે. કક્ષીય, અગ્રીય. કક્ષીય મતલબ છોડ જે છે તો છોડમાં સાઈડમાં પુષ્પ હશે, બરાબર, કોઈ ડાળીની ફરતે કોઈ પણ આવેલું હશે. અને અગ્રીય એટલે ટોચના ભાગે, પુષ્પના ટોચના ભાગે જે પુષ્પ હોય તેને કહેવાય અગ્રીય પુષ્પ, સાઈડમાં આવેલું હોય તેને કહેવાય કક્ષીય. એવા બે પ્રકારના પુષ્પ જોવા મળે, એના માટેનું જનીન જે છે આવેલું છે 4 રંગસૂત્રનું. શિંગનો આકાર, વટાણા જે છે એની શિંગ હોય તે બે પ્રકારની હોય, એક છે ફૂલેલી, બરાબર, ફૂલેલી અને સંકોચિત વા ચપટી, બરાબર. એક ફૂલેલી હોય બરાબર એવી શિંગ પણ એમાં જોવા મળે છે અને એમાં સંકોચાય, બરાબર, ચપટા જે છે ભાગ હોય એવી પણ શિંગ જોવા મળે, એ 4 રંગસૂત્ર પર એના માટેનું જનીન આવેલું છે. એના પછી શિંગનો રંગ, રંગ પણ બે પ્રકારનો છે, લીલો રંગ છે અને પીળો રંગ. લીલા રંગની શિંગ જોવા મળે છે અને પીળા રંગની પણ શિંગ જોવા મળે, એના માટે જે છે એનું જનીન આવેલું છે 5મા નંબરના રંગસૂત્ર જે છે એના પર. નેક્સ્ટ છે બીજનો આકાર. વટાણાના બીજ જે છે બે અલગ અલગ આકારના જોવા મળે, કેટલાક વટાણાના છોડ જે છે એમાં ગોળ આકારના બીજ હોય, અમુક જે છે એમાં ખરબચડા આકારના બીજ હોય, અને આ જે છે એનો આકાર નક્કી કરવા માટેનું જનીન છે 7મા રંગસૂત્ર જે છે એના પર. અને છેલ્લું છે 7મું લક્ષણ જે છે બીજનો રંગ. બરાબર, બીજના રંગમાં પણ પાછા બે અલગ અલગ વિરોધાભાસ, જેમ કે અમુક પીળા રંગના બીજ જોવા મળે, વટાણા પીળા રંગના હોય, અમુક લીલા રંગના, લીલા અને પીળા બંને રંગના વટાણા જોવા મળે, અને એના માટેનું રંગ નક્કી કરતું જનીન જે છે પહેલું. બરાબર, એટલે સૌથી પહેલું આજમાં પૂછાય કે મેન્ડલે કયા કયા લક્ષણનો અભ્યાસ કરેલો છે અથવા કયા લક્ષણનો અભ્યાસ કરેલો નથી. આથી કે 7 લક્ષણો, 7-7 લક્ષણોમાં મેં ઉપર લખ્યું છે પ્રભાવી અને પ્રછન્ન. બરાબર, એના વિશે આપણે આગળ ચર્ચા કરવાના. પ્રભાવી અને પ્રછન્ન શું છે? તો કે જે વધુ પ્રમાણમાં વધારે માત્રામાં જોવા મળે, બરાબર, જનરલી જે વધારે જોવા મળતા હોય એના પ્રભાવી કહેવાય, અને જે બહુ ઓછા ભાગ્યે જ જોવા મળતા હોય એ છે પ્રછન્ન. એટલે જો ઉદાહરણ તરીકે
વટાણાના પ્રકાંડની ઊંચાઈ છે તમે ઊંચા છોડ વધારે જોવા મળે નીચા છોડ અમુક જ હોય એટલે એને પ્રભય લક્ષણ કહેવાય રંગ લઈ લે બીજનો તો પીળા રંગના બીજ વધારે જોવા મળે લીલા રંગના બીજ જે છે ભાગ્ય જોવા મળતા હોય તો જે ભાગ્ય જોવા મળતું લક્ષણ છે પ્રસન્ન કહેવાય કયું પ્રભાવી છે કયું પ્રસન્ન છે એ પણ તમારે યાદ રાખવાનું છે અને ખાસ વર્ણન આ સાતે સાત લક્ષણો માટેના જનીનો કયા રંગસૂત્ર પર આવેલા છે જો આગળ કીધું કે વટાણામાં સાત ટોટલ રંગસૂત્ર છે એ સાતમાંથી લક્ષણો માટેના રંગસૂત્ર કયા કયા છે જો પહેલું છે આમાં પણ છે આમાં પહેલા રંગસૂત્ર જે છે એમાં પર કયા કયા લક્ષણો માટેના જનીન આવેલા છે તો પહેલામાં બે આવશે પુષ્પનો રંગ બીજો આવશે બીજનો રંગ પછી બીજો રંગસૂત્ર નથી ત્રીજું નથી ચોથું પછી છે ચોથું એક બે અને ત્રણ ત્રણ વખત ચોથો આવે એ રીતે પૂછાય કે ચોથા રંગસૂત્રમાં કયા કયા લક્ષણ આવેલા છે તો ચોથા રંગસૂત્રમાં જે જનીન આવેલા છે એક પ્રકારની ઊંચાઈ માટેનું છે પુષ્પનું સ્થાન માટેનું છે અને સિંગનો આકાર એના જે છે ત્રણે ત્રણ આ લક્ષણો ચોથા રંગસૂત્ર પર આવેલા છે પાંચમું નથી સોરી પાંચમું જે છે એમાં એક જનીન આવેલું છે સિંગના રંગ માટે છઠ્ઠું નથી બરાબર ને સાતમું પાછું એક છે એટલે પેલા તો ક્રમ જે છે જો તમને આ રીતે યાદ રહી જતો હોય કે સાથે સાથ જે ટેક્સ્ટમાં ક્રમ આપેલા છે ક્રમ યાદ રહી જતો હોય એ પ્રમાણે તમારે આમ યાદ રાખવાનું બરાબર 41 44 571 બરાબર આમ આંકડા યાદ રાખવા માટે કે રંગસૂત્રના ક્રમ કયા કયા છે 4 1 4 5 7 1 આ ક્રમ પરથી ખ્યાલ આવે કે કયા રંગસૂત્ર જે છે એમાં કયા જનીન આવેલા છે અને એમાં પછી યાદ રહી ગયા પછી કયા રંગસૂત્રમાં કયા રક્ષણ માટેના જનીન આવેલા છે પણ યાદ રાખવાના છે એ પણ પૂછે કે કયા રંગસૂત્ર જે છે માં ખાલી આ મેન્ડલના લક્ષણનો અભ્યાસ થયો હતો એમાં પહેલું આવી જાય ચોથું આવી જાય પાંચમું આવી જાય સાતમું આ ચાર છે કયા ત્રણ ઉપયોગ નથી થયા બીજું ત્રીજું અને છઠ્ઠું આ ત્રણ જે છે જેનો રંગસૂત્રમાં ક્યાંય નથી ઉપયોગ થયેલો નથી મતલબ કે આટલામાં જે છે ઉપયોગ થયેલો છે હવે આ ટેક્સ્ટમાં આપેલું છે તમારે યાદ રાખવાનું છે એના પરથી ક્વેશ્ચન પૂછાય છે અને આના પછી મેઇન જે છે મેન્ડલનો પ્રયોગ જેને આપણે કહીએ છીએ એક સંગ્રહનો પ્રયોગ જે આપણે આના પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું અને જોશું કે એને કઈ રીતે પ્રયોગ આખો કરેલો છે અને પ્રયોગ જે છે પરિણામ અને એના તારણ જે છે કઈ રીતે આપેલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.